28 શું આપેલું છે? આકૃતિ 1.36 એમાં દર્શાવ્યા મુજબ એક બખોલ ધરાવતા સુવાહકને ક્યુ વિદ્યુતભાર આપેલો છે? દર્શાવો કે સમગ્ર વિદ્યુતભાર સુવાહકની બહારની સપાટી પર જ ગોઠવાયેલ હશે. બહારની સપાટી પર જ ગોઠવાયેલ હશે. ચલો, એ માટેનું છે ને વિચારો. તો ધારો કે આ કેવિટી છે, કેવિટીનું અંદરનું બિંદુ આ રીતના ગોસિયન સપાટી નક્કી કરું, અંદરના બિંદુ પી માટે, પી બિંદુ માટે અંદર નહીં ગોસિયન સપાટી નક્કી કરું. આકૃતિ તમારે ડ્રો કરવાની હો, તો જો તો સપાટીના અંદરના બિંદુ માટે, અંદરના બિંદુ માટે જો તો આપણને ખબર છે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, ઝીરો હોય. તો પી પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર શું થશે? ઝીરો. કેમ? આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કીધી જોયું ત્યારે લેક્ચરમાં કીધું હતું કે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હશે? શૂન્ય હોય. અંદરના ભાગમાં કાંઈ વિદ્યુત ક્ષેત્ર હશે નહીં. ચલો, ગોસિયન પૃષ્ઠ માટે મને લખાવો. તો ગોસિયન પૃષ્ઠ માટે સૂત્ર શું છે? ઈ ડી એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાયલોન ઝીરો. આ ટર્મ કેવી થઈ જશે? ઝીરો. તો ક્યુ બાય એપ્સાયલોન ઝીરો. કેમ ઝીરો? ઈ ઝીરો છે તો આ ગમે હોય તો ઝીરો થઈ જશે. તો ક્યુ બરાબર શું મળે? ઝીરો. તો એનો મતલબ શું થયો? અંદરના ભાગમાં, અંદરના ભાગમાં બધે જ વિદ્યુતભાર કેવો છે? શૂન્ય છે. શૂન્ય છે. તેથી બહારના ભાગમાં, બહારના ભાગમાં ગોઠવાયેલ હશે. ચલો, નંબર બી શું આપેલું છે? ક્યુ વિદ્યુતભાર ધરાવતો બીજો સુવાહક કેવિટીની અંદર એથી અલગ રહે તેમ. આ કેવિટી એની અંદર અલગ રહે એવી રીતના ગોઠવેલો છે. દર્શાવો કે એની બહારની સપાટી પરનો કુલ વિદ્યુતભાર ક્યુ પ્લસ ક્યુ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ બહારનો વિદ્યુતભાર કેટલો થવો જોઈએ? ક્યુ પ્લસ ક્યુ. ચાલો, આનો એક એક્ઝામ્પલ આપણે ક્યાં જોશું? ચેપ્ટર નંબર 2માં જોશું. કોઈ પણ જ્યારે સુવાહક હોય, સુવાહકની અંદર ધારો કે આ ક્યુ વિદ્યુતભાર હોય તો બહાર એને તટસ્થ થવું હોય તો અંદરની બાજુ માઇનસ ક્યુ, પ્લસની બાજુ, બહારની બાજુ પ્લસ ક્યુ, અને પાછો એક બીજો આ ગોળા તરીકે વર્તો આ બહારનો ભાગ. તો અહીંયા તટસ્થ કરવું હોય તો માઇનસ ક્યુ, અહીંયા તટસ્થ કરવું હોય તો શું દાખલ કરવું પડે? પ્લસ ક્યુ. તો અહીંયા એક પ્લસ ક્યુ ઓલરેડી હતો કે ન સમજાણું? ચાલો જુઓ, તો અહીંયા ક્યુ છે આ એની સપાટી, આ બોર્ડર વિચારો. તો ચાલો અહીંયા જોઈ દો, અહીંયા અલગ જ બનાવીએ આપણે. આ અંદર આખો આ વિદ્યુતભાર ક્યુ છે. આ આપણે શું બનાવ્યું? એ સપાટી બનાવી. અને આપણા માટે ધારો કે આ સપાટી બહારની એક્સ, પહેલાં ક્યુ જેટલો એની પાસે વિદ્યુતભાર હતો. ચલો, આને શું કહેવાય? વિદ્યુતભાર, સુવાહકમાં વિદ્યુતભારનું તટસ્થીકરણ આપણે ચેપ્ટર નંબર 2માં જોશું. જુઓ તો આ એની સપાટી ઉપર વિદ્યુતભાર કેટલો છે? ઝીરો છે. તો અહીંયા હું માઇનસ ક્યુ આપું તો બહારની સપાટી ઉપર પ્લસ ક્યુ લખું. આ એની વાત કરું છું. એના અંદરના ભાગમાં માઇનસ ક્યુ, બહારના ભાગમાં પ્લસ ક્યુ, બંનેનો સરવાળો કરો તો ઝીરો થઈ ગયો. થઈ ગયો ને? તો એ પાછો તટસ્થ બની ગયો. સાચું કે ખોટું? જો તો હવે આ આખો આ સુવાહક જ છે. આ ભાગની વાત કરીએ છીએ, આ જે ઘાટો દર્શાવેલો છે ને એ. તો અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર રહી શકે નહીં, તો અહીંયા તટસ્થ કરવો પડે મારે. તો તટસ્થ કરવા પડે તો મારે માઇનસ ક્યુ આપવું પડે. ચાલો જુઓ, તો આ માઇનસ ક્યુ, આ ઝીરો, તો અંદરના ભાગમાં પાછું શું થઈ ગયું? વિદ્યુતભાર ઝીરો. ચલો, આને મેં બાર એક્સની સપાટી ઉપર તટસ્થ કર્યું તો માઇનસ ક્યુ છે, પણ અહીંયા વિદ્યુતભાર કેવો રહેવો જોઈએ? તટસ્થ રહેવો જોઈએ. તો મારે બાર પ્લસ ક્યુ એડ કરવા પડે, ત્યારે આ બંનેનો સરવાળો ઝીરો થાય. તો પાછું એક્સની બાઉન્ડ્રી કેવી થઈ ગઈ? તટસ્થ. તો જુઓ, તો હવે એક્સ ઉપર કુલ કેટલો વિદ્યુતભાર થઈ ગયો? તો ક્યુ હતો પ્લસ નવો ક્યુ આવ્યો, તો કુલ વિદ્યુતભાર કેટલો થાય? પ્લસ ક્યુ જેટલો થાય. આ સમજાઈ ગયું? આને શું કહેવાય? વિદ્યુતભાર તટસ્થીકરણ કહેવાય. ચલો, તો આ સમજાઈ જશે કે વાર્તા લખવી પડશે. લખી નાખી. ચલો, ગોસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલ, અત્યારે ગોસિયન પૃષ્ઠ છે નહીં તો હું ડાયરેક્ટ લખી દઉં છું, વાહક
આપણે ગોસિયન પ્રૂફની રીતે નથી કરતા, એટલા માટે બીની સપાટી પર જો તો બીની સપાટી આ બી જ છે ને, આને શું નામ આપ્યું? બી. આને બી નામ, ચાલો નામમાં જે કન્ફ્યુઝન હોય આપણે એની સપાટી પર, એની સપાટી પર માઇનસ ક્યુ વિદ્યુત ભાર પ્રેરિત થાય, તેથી બહારના ભાગમાં પ્લસ ક્યુ વિદ્યુત ભાર પ્રેરિત થશે. ચલો તે અંદરની બાજુ જુઓ તો વાહક એમાં બહારની સપાટી પર કેટલો વિદ્યુત ભાર થશે? ક્યુ પ્લસ ક્યુ જેટલો પ્રેરિત થશે. આ આકૃતિ ડ્રો કરી નાખવાની અને આટલું લખી દેવાનું. ચાલો નંબર સી. એક સંવેદી ઉપકરણને તેના પરિસરમાંના પ્રબળ સ્થિત વિદ્યુત ક્ષેત્રોથી બચાવવું છે તો આ માટે શક્ય ઉપાય સોચવું. ચાલો આપણે કોઈ પણ જે વિદ્યુત સંવેદી ઉપકરણ હોય એને ધાતુની અંદર મૂકી દો. જુઓ તો આ ધાતુ છે, આની અંદર મેં મૂકી દીધું બખોલમાં, તો વિદ્યુત ક્ષેત્ર કેવું? ઝીરો. અહીંયા મૂકી દીધું ઝીરો. બીજું એક્ઝામ્પલ, તમે વરસાદી વાતાવરણ હોય અને કારમાં જતા હોય તો વીજળી ક્યારે પણ પડે, તો કાર ઉપર પડે તો આપણે અંદર બેઠા હોય તો આપણને કાંઈ થતું નથી. કેમ? આપણા માટે એક જાતની શું બની ગઈ? કેવિટી. અને બહારનું ગાડીની જે સ્ટ્રક્ચર છે એ ધાતુની હશે તો એ સુવાહક છે, આપણે સુવાહકની અંદર આવી જઈએ છીએ. તો ગમે ત્યારે તો લખી દઈએ, સંવેદી ઉપકરણને પ્રબળ વિદ્યુત ક્ષેત્રથી બચાવવા માટે સંપૂર્ણપણે ધાતુની સપાટીની અંદર મૂકી શકાય. એટલે આપણે એ ઉપકરણને શું કરી શકીએ? બચાવી શકીએ. આપણા માટે શિલ્ડ જેવું એક કામ કરે. તો આપણા માટે થઈ ગયું એક્ઝામ્પલ નંબર 28.